સ્પર્ધાની પણ તૈયારી રાખજો અને ટીકાની તૈયારી રાખજો. માણસ માત્રને હંમેશા એવું રહે કે બધા મારું સારું બોલે, મારા વખાણ કરે, અને કોઈ આપણા વખાણ કરે ને તો મજા બહુ આવે. ઘણા બહુ સાત્વિક હોય એટલે નીચે જોઈને બેસે, પણ અંદર તો મજા આવતી હોય, મલકાતા હોય, અને એમ લાગે થોડુંક હજી ચલાવે તો સારું. કોક તમને વખાણ કરે તો મજા આવે છે, પણ યાદ રાખજો દર વખતે બધા આપણું સારું નહીં બોલે, કોક ખરાબ પણ બોલશે, અને ખરાબ બોલે એમાં કેટલાક ડિસ્ટર્બ થઈ જાય છે. પોરબંદરની એક છોકરી એસિડ પી લીધો, એના પપ્પા મારી પાસે આવ્યા, મને કે સ્વામી રાજકોટમાં એડમિટ કરવી છે. તું કેમ? મને કે મારી દીકરી એસિડ પી લીધો. કેમ પીધો? એની સાસુ એને બોલ્યા, એની સાસુએ ટીકા કરી. હવે સાસુ ટીકા કરે એટલે એસિડ પીવાય? સાસુનો તો એ જન્મસિદ્ધ અધિકાર છે, એ બોલે જ, બોલે તો જ સાસુ કહેવાય. અને એનું રેગિંગ એની સાસુએ કર્યું હતું, એટલે એને વહુનું રેગિંગ તો કરવું તો પડે થોડું તો. સાસુ બોલે એમાં એસિડ પી લીધો, અહીંયા બધું ચોટ્યું, બધું આખું ફેસ ના આંતરડા ને બધું જ બગડી ગયું. ડિસ્ટર્બ થઈ જઈએ છીએ, સહેજ કોઈ ટીકા કરે એમાં. આ બાજુ પંચબાલ બાજુ એક બેને એના ઘરમાં ભજીયા બનાવ્યા, ભજીયા. એના પતિ આવ્યા પછી જમવા બેઠા તો ભજીયા થોડા કાચા રહી ગયા હતા, ઉતાવળમાં તળી નાખ્યા હતા. ઉતાવળમાં તળેલા ભજીયા દેખાય ધોળા, પણ હોય કાચા. આપણા ગુજરાત વાળા એકદમ તળેલા છે, એટલે બહુ ધોળા દેખાતા જ નથી, એકદમ આપણે તળેલા છે. આ કાચા હતા, એટલે પતિ બોલ્યા કે આટલા વર્ષથી આઈ છે તો એ ભજીયા હરખા નથી કરતી. અને પેલી બાઈને લાગી આવ્યું, એ સમય કઈ ના બોલી, પણ પતિ સુઈ ગયો પછી કાઢ્યું દાતરડું, દાતરડું કાઢી અને ભજીયા ખાઈને જે હુઈ ગયો તો, કાચા ભજીયા ખાઈને એને દાતરડાથી પતાઈ દીધો, મારી નાખ્યો. ભજીયા કરાવે કજીયા. એટલે તમામ યુવાનોને મારી વિનંતી છે કે જેવું થાય એવું ખાઈ લેજો પરણ્યા પછી. જો ડાપણ કરવા ગયા તો સંભાવના છે, સંભાવના છે કે જયા પાર્વતીનું વ્રત કરનારા પણ આવું કરી શકે, થઈ શકે છે. તો ડિસ્ટર્બ થઈ જઈએ છે. ક્રિટિસિઝમ, આઈન્સ્ટાઈને સરસ સેન્ટેન્સ લખ્યું છે, ટોલરન્સ ઇઝ ધ રિયલ ટેસ્ટ ઓફ એની સિવિલાઇઝેશન. તમે કેટલા સંસ્કૃત છો એ તમારા કપડાથી ન કહો, હેરસ્ટાઈલથી ન કહો, તમારા શૂઝથી ન કહો, તમારી ટાઈથી ન કહો, તમે કેટલા સહનશીલ છો. દિવસમાં ડિસ્ટર્બ કેટલી વાર થાઓ છો તમે, નાની નાની બાબતમાં ડિસ્ટર્બ થઈ જાઓ છો તો તમે સંસ્કૃત નથી. ગાંધીજીને એક વ્યક્તિએ ગાળો ભરેલો લેટર લખ્યો, આખા પત્રમાં ગાળો, પેલી એબીસીડીની, બીજીની, ત્રીજીની, કોલેજમાં બોલાય એવી, કેમ્પસની બહાર બોલાય એવી, બધી જ ગાળો, ફિલ્મ વાળી, વેબ સિરીઝ વાળી. આ વેબ સિરીઝો એ ગાળો બોલવા સિવાય કશું જ શીખવાડ્યું નથી. પિચકારીઓ મારતા, સિગરેટો પીતા, દારૂ પીતા, લફરા કરતા, અને ગાળો બોલતા વેબ સિરીઝો શીખવાડી રહી છે. આ પણ ગાળો ભરેલો પત્ર ગાંધીજી પાસે આવેલો, ગાંધીજીએ સહેજ જોયું, ત્રણ ચાર પાનાનો કાગળ હતો, એમાંથી ટાંકણી કાઢી લીધી અને બાકીનો કાગળ ફાડીને કચરા પેટીમાં નાખી દીધો. એટલે સેવકે પૂછ્યું, બાપુ શું કર્યું? એ કે નકામો તું એ નાખી દીધું, કામની ટાંકણી લઈ લીધી, નકામો તું નાખી દીધું. ટીકા કરે રાષ્ટ્રપિતાની પણ થાય, રાષ્ટ્રપતિની પણ થાય. નિંદા હમારી જો કરે, ધ્યાનથી સાંભળજો, નિંદા હમારી જો કરે, મિત્ર હમારા સોય, બિન સાબુન બિન પાણી સે મેલ હમારા ધોય. સાબુ વગર, પાણી વગર આપણો મેલ ધોવે છે. કેટલાક શું બોલે કે મારા મમ્મી પપ્પા બોલે ને, મને બોલ, કાલે જ મને, ના કાલે ની પરમ દિવસે હું રાજકોટથી નીકળ્યો, એક છોકરો મારી પાસે આવ્યો અને કે હું સારું ભણું છું તો એ મમ્મી પપ્પા બોલ બોલ કરે, ટીકા કરે છે, એટલે હું ડિસ્ટર્બ થઈ જઉં છું.
સચિન નો ઇન્ટરવ્યુ મેં વાંચ્યો હતો, સચિન ને પૂછ્યું હતું કે તમારે સ્ટેબિલિટી માટે શું કરવું પડે, તો સચિન બોલ્યા હતા કે જ્યારે જ્યારે અમે પીચ પર જઈએ, જ્યારે આગલો બેટ્સમેન આઉટ થાય ને પછી દાવ લેવા માટે જવું પડે, અને એ વખતે બધા તાળીઓ પાડતા હોય, સચિન જેવા મેદાનમાં જાય અને બધા શું બોલે, ચોગ્ગો ચોગ્ગો ચોગ્ગો, તું જાય એટલો જ ખબર પડે કેમનો ચોગ્ગો વાગે છે. એટલે પેલા બોલે ચોગ્ગા મારવાના હોય કે વિકેટ જાળવવાની હોય. સચિન બોલ્યા હતા કે ગ્રાઉન્ડમાં સ્ટેડિયમમાં બેઠેલા 60,000 કે લાખ માણસો બોલે, એની સામે જોવા જઈએ તો અમે સારું રમી જ ન શકીએ, ડિસ્ટર્બ થઈ જવાય. ટીકા કરનારા પણ હોય, ખરાબ બોલનારા પણ હોય, મોડા પડી જવાય. એટલે તમારા માટે કોઈક મિત્ર બોલ્યા, આડોશી પાડોશી બોલ્યા, સગાવાલા બોલ્યા, અરે બોલે, એડિસનની ટીકા કરી, એડિસનની ટીકા કરી તો એડિસને કેવી શોધ આપી. આજે અમેરિકામાં એડિસનના નામનું આખું સિટી છે, આણંદમાં તમારા નામનો એકાદો ચોક થાય એવું લાગે છે? તમારા નામનો એકાદો ચોક આમ ભેંસોને પાણી પીવાના અવેડા નામ આપે તો એ ઘણું છે આપણું. એડિસનના નામનું આખું સિટી છે, એની ટીકા થઈ હતી પાણીની. જે પાણીનીનો પ્રસંગ આપણે સાંભળીએ છીએ, પેલા હસ્તરેખા જોવા માટે આવ્યા અને જ્યોતિષી હાથમાં રેખા જોઈને પછી બોલ્યા, જ્યોતિષીનો ચહેરો વિખાઈ ગયો. એટલે પાણી કે વોટ હેપન્ડ, શું થયું, કેમ દુખી થઈ ગયા, મારા હાથમાં ભવિષ્યમાં અભ્યાસની રેખા છે કે નહીં? તો પેલા કે સોરી, તારા હાથમાં તો ભણતરની રેખા જ નથી, વિદ્યાની રેખા જ નથી. આવું તમને જો કોઈક જ્યોતિષી કહી દે તો હું કરો? બાઇન્ડ અપ જ કરી લેવાય ને, એલસી લઈ લેવાય અને લારી ખોલી દેવાય, ધંધો ચડી જવાય અને કહી દેવાય કે આમાં મહેનત ના કરાય, છે જ નહીં, આમાં ફરસે જ નહીં. પાણીની ને હાથમાં વિદ્યાની રેખા નહોતી, છતાં શ્રેષ્ઠ વ્યાકરણ શાસ્ત્રી થયા. ટીકા કરનારને સાબિત કરીને બતાવ્યું, રાઈટ બ્રધર્સ જેને પ્લેનની શોધ આપી, એના નામે છાપામાં એમ આવતું હતું કે વિકૃત મનોદશાવાળા બે ભાઈઓ, વિકૃત મનોદશાવાળા બે ભાઈઓ, છતાં એ લોકોએ પ્લેનની શોધ કરી. અને અમિતાભ બચ્ચન જ્યારે કલકત્તા ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પર ઇન્ટરવ્યુ આપવા માટે ગયા હતા ત્યારે અમિતાભ બચ્ચનને રિજેક્ટ કર્યા અને એમ કીધું, તું તારો અવાજ ફાટેલા નગારા જેવો ગોગરો છે. એ જ અમિતાભ બચ્ચન એક મિનિટ બોલવાના લાખ રૂપિયા લે છે. જેની ટીકા કરી એ માણસ આટલા આગળ વધ્યા. જે નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા આપવાની ના પાડી હતી, એ નરેન્દ્ર મોદીનો અમેરિકાના સ્ટેડિયમમાં પ્રોગ્રામ હાઉડી મોદી કાર્યક્રમ થાય. જે ના પાડતા હોય રેડ કાર્પેટ પાથરે થાય ટીકા કરે. સેમ વોલ્ટન, સાંભળજો ધ્યાનથી પ્રસંગ, સેમ વોલ્ટન ગ્રેજ્યુએટ થયો, એક દુકાનમાં નોકરીએ ગયો. એક બે દિવસ નોકરી કરી તો દુકાનદાર કે સોરી ગેટ આઉટ, તું નીકળી જા. એ કે સર વાય, વોટ્સ ધ રીઝન, મને રિફ્યુઝ કેમ કરો છો, કારણ શું? એ સમયે દુકાનદાર કહે છે, તું રિટેલ વેપારના ધંધામાં બિલકુલ ચાલે એવો નથી, ધંધામાં તારી બિલકુલ સુધ નથી, એટલે બીજી લાઈને ચડી જા, તું નકામો છે. 27 વર્ષે ઉછીના પૈસા લઈ અને $25,000 એક સ્ટોરની શરૂઆત કરી અને નામ આપ્યું વોલમાર્ટ. વોલમાર્ટ નામ આપ્યું. આજે વિશ્વના 24 દેશમાં 10,524 વોલમાર્ટના સ્ટોર છે, 23 લાખ કર્મચારી છે, $560 બિલિયન ધંધો કરે છે, $560 બિલિયન. ટીકા કરે, અ ફેસ વિચ કેન ફેસ ધ ક્રિટિસિઝમ. લતા મંગેશકર 13 વર્ષના હતા ત્યારે એના પિતા પંડિત દીનાનાથ મંગેશકર નું અવસાન થઈ ગયું. લતા મંગેશકર ના પિતા, ઘરની જવાબદારી લતાજી પર આવી ગઈ અને લતાજી ઇન્ટરવ્યુ આપવા માટે ગયા સિંગિંગ માટે, અને શશધર મુખર્જીએ લતાજીનો અવાજ સાંભળીને રિજેક્ટ કર્યો હતો અને બોલ્યા હતા કે લતા તારો અવાજ બહુ પતલો છે, બહુ પાતળો અવાજ છે, આ ઇન્ડસ્ટ્રીઝમાં તો નહીં ચાલે, કાઢી મૂકી હતી. એ જ લતાજીનો અવાજ વોઇસ ઓફ નેશન થઈ ગયો, હે મેરે વતન કે લોગો. જેના મુખમાંથી ગીત સાંભળીને વડાપ્રધાન રડી પડે, આખો દેશ ગળગળો થઈ જાય, એ લતાજીનો અવાજ.
गिरने वाले को कोसते हो क्यों? ठोकर इंसान को जीना सिखाती है। ठोकर वागे थोड़ू सारू छे, थोड़ी टीका था ये सारू छे। जे भी ये पीएस संस्था में तमे बैठा छो, आ भी ये पीएस संस्था ना विश्व ना 55 देश मा 1300 मंदिरो छे, अमारा जेवा 1200 जेटला संतो छे, लगभग 75 थी 100 जेटली स्कूलो छे, छात्रालयो छे, 20-25 जेटली हॉस्पिटलो छे। ए भी ये पीएस संस्था नी स्थापना करनार हता ब्रह्म स्वरूप शास्त्री जी महाराज। એ શાસ્ત્રીજી મહારાજની ટીકા કરવામાં આવતી, નિંદા કરવામાં આવતી, શું થશે, આ શાસ્ત્રી શું કરી શકશે? પણ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે જેને બોલવું હોય બોલે, આપણી સાથે ભગવાન છે એટલે આપણે કામ કરીને બતાવીશું। ટીકાની વચ્ચે પણ કામ કરતા ગયા તો આજે બીએપીએસ સંસ્થાની કેવી સ્થાપના કરી દીધી। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેમણે ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામની ભેટ આપી, એમની પણ ટીકા થઈ છે, લખાયું છે, બોલાયું છે, પણ ક્યારે પાછા નથી પડ્યા। લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી અસફલતા એક ચુનૌતી હે, ઇસે સ્વીકાર કરો, ક્યા કમી રહે ગઈ દેખો ઓર સુધાર કરો। જબ તક સફલ ના હો તુમ, નિંદ ચેન કી ત્યાગો તુમ, સંઘર્ષ કા મેદાન છોડકર મત ભાગો તુમ, કુછ કિયે બિના જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી।